નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ખેડા જિલ્લાના બેતાલીસ જેટલા ગામ જે પૂર્વ પટ્ટો તરીકે અને ખાસ કરીને હેડંબાનો વિસ્તાર કહેવાય છે તેઓ ખેડા જિલ્લાનો આ ભાગ છે અને મહીસાગર જિલ્લાનો પણ ભાગ છે એક તરફ આ જિલ્લો છે તે જાણે કે સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો છે ભર શિયાળાની અંતે પણ અહીંયા કોઈ પણ શિયાળુ પાક થતો નથી અહીંયા નથી કોઈ નેરની વ્યવસ્થા કે નથી પાણીની સિંચાઈની વ્યવસ્થા પીવાના પાણીની સમસ્યાથી ઘેરાયેલો આ જિલ્લો છે અને તેમાં બેતાલીસ જેટલા ગામોમાં પીવાના પાણીથી લઈને સિંચાઈના પાણીની સમસ્યા છેલ્લા પંચોતેર વર્ષથી થઈ રહી છે આ આઝાદીનો અમૃત કાળ ઉજવાઈ રહ્યો છે એક તરફ આપણે વાત કરીએ બે જિલ્લાઓની જેમાં એક તરફ છે ખેડા જિલ્લો અને બીજી તરફ છે કચ્છ જિલ્લો પહેલાં બે હજાર એક પહેલાં કહેવાતું હતું કે કચ્છ જિલ્લામાં પાણી નથી અને ત્યાં પીવાના પાણીથી લઈ અને સિંચાઈના પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોય જેને લઈને સુકોટ ભટ્ટ રણ વિસ્તાર તરીકે ઓળખાતો હતો જે આપ બાજુના દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે હાલનો બે હજાર બાવીસનો કચ્છ જિલ્લો છે કે જેનું આપ દ્રશ્ય સાઈડમાં જે નિહાળી રહ્યા છો ત્યાં તમામ પ્રકારની ખેતી થઈ રહી છે તમામ પ્રકારનું શિયાળુ પાક રવિ પાક ઉનાળુ પાક ચોમાસું પાક થઈ રહ્યો છે પરંતુ જે ખેડા જિલ્લામાં થઈને મુખ્ય નર્મદાની કેનાલ પસાર થઈ રહી છે ત્યાં દીવા તળે અંધારું છે માત્ર સાતથી દસ કિલોમીટરના એરિયામાં બંને બાજુ નહેરો જતી હોવા છતાં પણ સિંચાઈનું પાણી આ જિલ્લાને આપવામાં આવતું નથી જેમાં બેતાલીસથી વધારે ગામો સંકળાયેલા છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે અદ્રશ્ય શિયાળાનું છે કે જ્યાં શિયાળુ પાક પણ થઈ રહ્યો નથી અહીંયા નથી કોઈ પણ પ્રકારનો પાક થતો માત્ર ચોમાસા પર આધારિત પાક થાય છે જેમાં મકાઈ તો નીકળી જ ગઈ છે મકાઈનો પાક તો થતો નથી રોજ અને ભૂંડના કારણે ત્રાસના કારણે અહીંયાના ખેડૂતો આ પાક હવે કરતા જ નથી જ્યારે બીજી તરફ ઋણ રોજ અને ભૂંડના કારણે તારની વાડ પણ બનાવવામાં આવે છે પરંતુ તે પણ તૂટી જતી હોય છે ત્યારે તારની વાડ બનાવવા માટે કેટલા લોકો આગળ આવે તે પણ એક સવાલ છે ત્યારે આ બેતાલીસ જેટલા ગામોમાં લગભગ એક ટકાથી પણ ઓછા વિસ્તારમાં તારની વાડ મારેલી છે તેમ છતાં પણ રોઝ અને ભૂંડના કારણે મકાઈનો પાક ચોમાસામાં કરી શકતા નથી એટલે કે ચોમાસું પાક પણ લઈ શકતા નથી ચોમાસામાં માત્ર અહીંયા પાકે છે તો બાજરી અને સાથે કપાસ કપાસનું વાવેતર કરવામાં આવે છે ને બાજરીનું માત્ર ચોમાસા પર આધારિત આ બેતાલીસ જેટલા ગામડાના લોકો છે આજુબાજુમાં કોઈ ઇન્ડસ્ટ્રીજ એરિયા પણ ન હોય જે કપડવંજ તાલુકાથી આવેલા ગામો છે બીજી તરફ બાલાસીનોના ગામો છે અને ત્રીજી તરફ પાંખિયા બાજુના ગામો છે જેમાં દનાદરા કોરી થી લઈ અને વડોલ અંતિશર સાથે સાથે ગરોડ અગ્રાજીના મુવાડા રમોસડી વેજલપુર રામપુરા પાટિયા સહિતના વિસ્તારો ગરોડ તેમજ આલમપુરા અને સાથે સાથે સુણદા પાટિયા પાંખિયા દનાદરા સહિતના જે ગામો છે તેમજ બાલાસિનોરના ભાખલા છે વડદલા છે તેમજ ગલાબજીના મુવાળા છે કુંજરા છે બીડના મુવાડા છે બોડોલી છે તેમજ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની સમસ્યાથી ઘેરાયેલા છે તેઓ ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા મેળવવા માટે પણ મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે કમ્પેરિઝન કરવામાં આવે બે જિલ્લાઓની ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાની સાથે સાથે કચ્છ જિલ્લાની તો ત્રણ જિલ્લામાંથી આપ દ્રશ્યો જે નિહાળી રહ્યા છો એક તરફ આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો ખેડા જિલ્લાનું બીજું દ્રશ્ય નિહાળી રહ્યા છો આપ કચ્છ જિલ્લાનું અને ત્રીજું દ્રશ્ય નિહાળી રહ્યા છો આપ મહિસાગર જિલ્લાનું ત્યારે આ ત્રણ જિલ્લાઓની કમ્પેરિઝન કરવામાં આવે તો સિંચાઈમાં કેટલી જમીન સિંચાઈના પાણીથી સુલભ છે અને સિંચાઈના પાણી મળી રહે છે તેનો સર્વે કરવો ખૂબ જ જરૂરી બની રહ્યો છે કહેવાય છે ને કે સરકાર દીવાતળે અંધારું રાખતી હોય છે વધુ સમય પ્રમાણે કહેવામાં આવે તો આ જે બેતાલીસ જેટલા ગામ છે તે માત્ર કપડવંજથી ત્રણ કિલોમીટર દૂર આવેલું ગરોડ અગ્રાજીના મુવાળા કાળકાના મુવાળા અને આલમપુરા માત્ર ત્રણ કિલોમીટર દૂર કપડવંજ તાલુકા વિધાનસભાથી દૂર હોવા છતાં પણ તેઓને પચીસ કિલોમીટર દૂર બાલાસીનોર વિધાનસભામાં ફેંકવામાં આવ્યા છે એટલે કે બાલાસિનોર વિધાનસભા લાગવું પડે છે એક તરફ ખેડા જિલ્લાની સંસદ સીટ આ ત્રણ ગામોને ત્રણ કિલોમીટર હોવા છતાં પણ કપળવંસી નજદીક હોવા છતાં પણ તેઓને